अमरेली જિલ્લામાં ધારી નજીક આવેલા અંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જોવા મળી રહી છે। સ્થાનિક કક્ષાએથી અનેક પર્યટકો આવે છે તો આસપાસના રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડી રહ્યા છે। દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના સૌથી વધુ પરિવારો સાથે બહાર નીકળતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજ્યમાંથી પર્યટકો અને પ્રવાસીઓની ભારે ભીડ જામી રહી છે। લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અહીં આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડી રહ્યા છે। અહીં વન વિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ત્યારે પર્યટકો આ સફારી પાર્કના સિંહ દર્શન સહિતનો લાહો લઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અન્ય લોકોને અહીં સફારી પાર્કમાં મજા માણવા પણ આ પ્રવાસીઓ અપીલ કરી રહ્યા છે। મારું નામ છે દેવાભાઈ લામકા, અમે જામનગરથી આવ્યા છીએ। આમ તો અમે અહીંયા પહેલી ફેરે લાઈવ દર્શન કરવા આવ્યા છીએ સિંહના, તો અમે અહીંયા શરૂઆતમાં ટિકિટ લીધી અને એમાં ગાડી નંબર જે બહુ સુવિધા સારી છે, સીટ વાઇઝ બેહાડે છે સારી રીતે એવું, અને સારી રીતે દર્શન કરાવે છે। અંદર અમે સિંહના લાઈવ દર્શન કર્યા, મજા આવી, અને સારા એવા જાનવર બીજા પણ જે હરણ જે બીજા પણ ઘણા જાનવર છે સારી રીતે વ્યવસ્થિત દર્શન કરાવ્યા, અને બીજું બાજુમાં બીજું પણ ફરવાનું બધું છે એમ। હવે અમે સુરતથી 15-20 જણા અહીંયા સૌરાષ્ટ્રમાં આંબરડી સફારી પાર્ક ધારી ખાતે આવેલા છીએ, અને અહીંયા એન્ટર થતાં જ બહુ મોટું વિશાળ પાર્કિંગ છે। પહેલાં આવું કશું હતું નહીં, પણ અત્યારે પાર્કિંગની બાજુમાં બી સારી સુવિધા છે। એની આગળ વિશાળ ગેટ છે, ભવ્ય ગેટ છે, કે જે ગુજરાતમાં બહુ ઓછા ગેટ હશે એવો પાણી પડ્યો ગેટ છે। એની આગળ ટિકિટ વિન્ડો પણ સારામાં સારી છે, પ્રવાસીઓને બેસવા માટેની વ્યવસ્થા છે। આગળ આગળ બટરફ્લાય ગાર્ડન છે, રેસ્ટોરન્ટ છે, છોકરાને રમવા માટે સારું છે, પછી સિંહના બહુ મોટા સ્કલ્પચર સ્ટેચ્યુ પણ છે આગળ, અને મેઇન ગેટની આગળ વેઇટિંગ એસી વેઇટિંગ એરિયા છે। એટલે ટૂંકમાં લોકોને અહીંયા છોકરાઓને ફરવા માટે બહુ સારું સ્થળ છે બહારની સાઈડ અત્યારે। જમવાનું ફૂડ કોર્ટ સારું છે અહીંયા, ફરવાનું ફોટોગ્રાફી સારી છે, પ્લસ જ્યારે અહીંયા જે ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્યારે જે સુવિધા આપી છે કે ભાઈ લોકોને બસમાં સફારી પાર્કમાં અત્યારે અંદર સિંહ જોવા લઈ જાય છે, ત્યાં પણ બહુ વેઇટિંગ નથી। એ લોકો બી ઘણી બસોની એક્સ્ટ્રા બી અત્યારે તૈયારી કરી અને અંદર સિંહ જોવા લઈ જાય છે અંદર। આંબરડી સફારી પાર્કમાં દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે। અહીં સેલ્ફી પોઈન્ટ અતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, અને સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહ બાળ સાથે સ્ટેચ્યુ સૌથી મોટું મૂકવામાં આવેલું છે, જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે। અહીં લોકો દૂર દૂરથી સ્ટેચ્યુ જોવા માટે ઉમટી પડે છે અને સેલ્ફી લઈ રહ્યા છે। બાળકો પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા અહીં આવી રહ્યા છે। આંબરડી સફારી પાર્ક ધારી નજીક આવેલો છે અમરેલી જિલ્લામાં, અને દિવાળીની જે રજાઓ છે એના નિમિત્તે પ્રવાસીઓ મોટા પ્રમાણમાં મુલાકાત લેતા હોય છે। ખાસ કરીને બેસતા વર્ષના દિવસથી લઈને એકાદ અઠવાડિયા સુધી ટ્યુરિસ્ટની વધુ આવક થતી હોય છે। આ સફારી પાર્ક 365 હેક્ટર જેટલા વિશાળ ફલકમાં આવેલો છે। બૃહદ ગીરની વિશિષ્ટ કાંટાળુ વનસ્પતિ તેમજ ઘાસિયા વિસ્તારોવાળું અને નાની ટેકરીવાળી ભૂગોળ ધરાવતું આ જંગલ જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ ખૂબ જ આકર્ષક પરિસર રચે છે। અહીં ચિતલ, નીલગાય, ચિંકારા, સાબર, કાળિયાર, જરખ, જંગલી બિલાડી જેવા સસ્તનો, અજગર તેમજ વિવિધ પ્રજાતિના અન્ય સરીસૃપો અને જે ઋતુ પ્રવાસી પક્ષીઓ છે, ચોમાસાના ઋતુ પ્રવાસી અને શિયાળાના ઋતુ પ્રવાસી એવા ઘણા બધા પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં બહુ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે। રાજગીધ, પટ્ટાઈ, ઝુમ્મસ, બાજ, કાબરો, રાજાલાલ, લાવરી, બટાવડા, તેતર, લેલા, ફૂદકી, વૈયા જેવા સ્થાનિક અને ઋતુ પ્રવાસી પક્ષીઓ પણ અહીં મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે। ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવેલી છે, અને આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે વિશે ખાસ તકેદારી રાખવામાં આવી છે। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે અને સિંહ દર્શન કરી ધન્યતા અનુભવે છે।